રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિસ્તાર કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયાની ટિકિટનું જોખમ. ઉપલેટાના ભાયાવદરમાં કોંગ્રેસ કાર્યકર સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના અન્ય ધારાસભ્યો અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ જાહેર મંચ પર એવું બોલેલા કે ઉપલેટા ધોરાજી વિસ્તારમાં હાલ 9 લોકો ટિકિટની માગણીના દાવેદાર છે, તેના પૈકી એક ઉમેદવાર લલિતભાઈ વસોયા પણ છે. પાર્ટી જે કંઈ નિર્ણય કરે તેની સાથે હું સહમત છું. 2017માં પાર્ટીએ મને ટિકિટ આપી હતી, આ વખતે કદાચ કોઈ અન્યને પક્ષ ટિકિટ આપશે તો હું કાર્યકર્તા તરીકે કામ કરીશ, તેવું લલિતભાઈ વસોયાનો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ થયેલો વિડીયોથી લલિતભાઈ વસોયાના નિવેદનથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. લલિતભાઈ વસોયાને કોંગ્રેસ પક્ષ ટિકિટ આપશે કે નહીં તે એક પ્રશ્ન છે. હાલમાં તો વિડીયો ખૂબ જ વાયરલ. આજે ભાયાવદરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોનું સંમેલન હતું અને આ સંમેલનમાં તમામ કોંગ્રેસના આગેવાનો, પાર્ટીના પ્રમુખો, ચાલુ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, પ્રવીણભાઈ મુછડિયા અને તમામ કાર્યકરોએ આજે આ સંમેલનમાં ભાગ લીધો. ખાસ કરીને જે રીતે 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગામડું, ખેડૂત અને ગામડામાં રહેતો તમામ વર્ગ એ દુઃખી દુઃખી થઈ ગયો છે. આજે જે રીતે ભાવનો વધારો એ મિડલ ક્લાસને ખતમ કરી રહ્યો છે, આજે જે ગેસનો બાટલો 400માં હતો એ 1100માં પણ લાઇનમાં ઊભું રહેવું પડે છે, તેલના ભાવ તમે પેટ્રોલ ડીઝલના ભાવ જોઈ લ્યો, અરે એક તમે વિચાર તો કરો કે ગરીબ માણસ, નાનો માણસ, 10-15 હજાર રૂપિયા કમાવાવાળો માણસ જ્યારે દવાખાનાની વાત આવે છે ને સાહેબ, ત્યારે એના હાલત કેવા થાય છે, કમકમાટી છૂટી જાય છે. 15 હજાર વાળો માણસ કેમ ભેગું કરતો હશે, એના ઘરમાં કેમ ઘર ચલાવતો હશે, એ પરિસ્થિતિ છે. આજે ગુજરાતમાં સમગ્ર વર્ગ દુઃખી છે, એક માણસ સુખી નથી, અને એક માણસ સુખી છે એ માત્ર અદાણી છે, બાકી નોકરિયાત તમામ લોકો આંદોલન કરે. આજે VC તમામ આંદોલન કરે, બહેનો આંદોલન કરે, આંગણવાડીવાળી બહેનો આંદોલન કરે, સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાહિમાન પોકારી ગઈ છે. જે ભારતીય જનતા પાર્ટી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવાના નામે શાસન ઉપર આવી હતી અને જે ભાજપ કેશુબાપાના ખંભે બેહીને શાસન ઉપર આવી હતી, એ ભાજપ અત્યારે ઢૂંઢિયા રાક્ષસની જેમ ભય ફેલાવે છે, ભ્રષ્ટાચાર એનો અંગત કરી લીધો છે અને બીજી તો કોઈ વાત ન થઈ શકે. મિત્રો, મુખ્ય કામ ગણાવું છું એટલે લાંબી બીજી વાતમાં નથી પડતો, નકે એક એક ગામના કરેલા કામો યાદ કરાવી શકું છું. તો હવે તમારે ખાતું ખોલવાનું બાકી છે. ગુજરાતમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી થી ખાલી 11 સીટ દૂર હતી. મિત્રો, બીજી આ વાતો બધી આપણા કાર્યકારી અધ્યક્ષ શ્રી માન્ય શ્રી કરવાના છે. ઉદ્યોગપતિ છો, આજે 81 રૂપિયા ડોલર નો ભાવ સાહેબ, આજે મારે મોરબીમાં 1000 સિરામિકના કારખાનામાં તાળા લાગી ગયા, તાળા 250 પોલીપેકની કારખાનામાં તાળા લાગી ગયા, બરબાદ કરી નાખશે. મારી વાત તમે બહુ દિલથી બોલો છો, આતેડી કરકરે છે એટલે બોલો છો. હાથ બારના પાણીમાં તમારું નામ નહીં રહેવા દે, આ ભાજપ યાદ રાખજો મારી વાત. લોકોની વચ્ચે રહીશ, લોકોના કામ કરીશ, જે કઈ મારાથી થતું હશે એ કરીશ, અને મિત્રો કરવા માટેના પ્રયત્નો કર્યા છે. હું આ વાત એટલા માટે કરું છું કે મેં કરેલા કામો કે જેની લોકો પણ નોંધ લઈએ, એ કામોની વાત તમારે લોકો સુધી એટલા માટે પહોંચાડવાની છે. એ કામ મેં નહીં, કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય એ કહ્યું છે. બનીએ કે આટલા હટું થઈને રહી ગયા અને એટલા મત આપણે બગાડ્યા, ઘરેથી મત દેવા નીકળી છી ને, આપણે જીતના ઉમેદવારને દેવાના છે જીતના, અને જીતનો ઉમેદવાર કોંગ્રેસનો બનાવો અને તમે ક્રાંતિ લાવો. અહીંથી એ ભાયાવદરની જનતાને હું વિનંતી કરવા આવ્યો છું સાહેબ.
ઘણા માણસો ઘણી વાતો કરે છે, પણ મિત્રો તમને કહું કે જેતપુરનું કેમિકલ યુક્ત પાણી ભાદર નદીની અંદર ન આવે એ આ આંદોલનના હિસાબે 700 કરોડ રૂપિયાના ખર્ચે ડીપસી યોજના. એ તો આમ ભાજપને જીતાડવા આવ્યું છે, સમજી લેજો મારી વાત. અને હું આપ સૌરાષ્ટ્રના અહીંયા ઘણા બધા જયંતિભાઈ બધા અડીગવાનો બેટા છો, આપ પણ વડીલ છો. આદિ અહીંયા સૌરાષ્ટ્રના ધુરંધર નેતાઓ મેં નામ લીધા એ બધા, એ બધાએ કિમલોપ કર્યું હતું. કિમલોપ સાહેબ, ગુજરાતની જનતા ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકારતી નથી. કે કેજરીવાલનો ગુજરાતમાં ભરોસો થાય એના કરતા કોંગ્રેસ પાર્ટીનો વધારે ભરોસો થાય. કારણ કે ગુજરાતનો વિકાસનો જે પાયો છે એ કોંગ્રેસ પાર્ટીએ નાખ્યો છે, અને કોંગ્રેસ પાર્ટીએ એને મેનિફેસ્ટોમાં જ્યારે જ્યારે સરકાર આવી છે ત્યારે જે બોલ્યું છે એ કહ્યું છે. આ કોંગ્રેસ પાર્ટી પણ 300 યુનિટ વીજળી મફત આપવાની છે. તમે ને હું કેટલા લોકોને આ વાત કરીએ છીએ, અને કોંગ્રેસે ને એમાં રાહુલ ગાંધીજીએ વચન આપ્યું છે કે કોંગ્રેસનો વાયદો હવે બનશે કાયદો. આમાં ખેડૂત બેઠો હોય તો 3 લાખ સુધીનો દેવા નાબૂદીની વાત કરી છે રાજસ્થાનની અંદર, અને બાકીના રાજ્યોમાં જ્યાં કોંગ્રેસનું શાસન આવ્યું પહેલી જ કારોબારીમાં ખેડૂતોના દેવા નાબૂદી કોંગ્રેસની સરકારે કઈ કામ નહીં રહેવા દીધા. ભાજપ મેલામાં વેલી તકે આ ભારતીય જનતા પાર્ટીની ચુંગાલમાંથી બહેણે નીકળી, અને 22મી ચૂંટણી જો આજે ઉત્તર ગુજરાત જોઈ લો તમે સાહેબ, ભાજપ વાળાને ગરવા નહોતી. અહીંયા પાટીદાર આંદોલનમાં જેવું હતું ને કે ભાજપ વાળા ગામમાં ગરવું નહીં, એવું આખા ઉત્તર ગુજરાતમાં બધે લાગી ગયું. ચૌધરી કુટુંબ આજે વિપુલ ચૌધરીની વાત લઈને નીકળી પડ્યા છે. આજે તમે જુઓ ઢોર વાળા છૂટા મૂકવાના છે. આજે ઉત્તર ગુજરાતમાં એક પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી કરી શકે એવી સ્થિતિ નથી. અમારો સાથી ધારાસભ્ય છે લલિતભાઈ હુને કિરીટ, અમારી ત્રણેયની ટીપુટી એનાથી 5 વરા એ તો ધારાસભામાં અત્યારે નારિયેળ નાખીને આવતા, છેલ્લી ધારાસભા પૂરી થઈ ગઈ. હવે તો તમે મોકલો તો જવાનું જ, નકા અહીંયા તમારી વચ્ચે રહેવાનું જ. સોલેમાં ડાયલોગ છે ને, લોહા ગરમ ને માર દો હથોડા. અત્યારે લોહા ગરમ છે, દલિત અને મુસ્લિમ ને તો શું કે હથોડો મારો અને પંજાના નિશાન ઉપર તમે વોટિંગ કરો એટલે ભારતીય જનતા પાર્ટી ભાગી જશે. 27 વર્ષ થી આપણે રાહ જોઈ છે, હવે આપણે આમ આદમી કેજરીવાલો ઓલો પેલો ના આવે એમની વાતોમાં આવી જાય. 2014માં કોંગ્રેસની સરકાર હતી, લોકપાલ લાવશું લોકપાલ લાવશું, કેજરીવાલ લેવો લોકપાલ કોઈને ખબર છે. એ કહેવાય બંગલા નહીં લઈ પગાર નહીં લઈ, 2 વખત પગાર વધારો કર્યો અને પગાર વધારામાં સહી કોણ નહીં આવે? અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના ગૃહપ્રધાન કેન્દ્રના, 2 વખત સહી કરી દીધી અને આમ આદમી એને વાંધો જ નથી. આ એની મિલીજુલી કૂટનીતિ છે. ખબર હતી કે પંજાબની અંદર સરકાર કોંગ્રેસની બને છે. ચરણજીતસિંહ ચન્ની એક દલિત મુખ્યમંત્રી બનતો હતો, પહેલી વાર કોંગ્રેસે વિચાર્યું કે 40% વસ્તી પંજાબની અંદર દલિતની છે, દલિત મુખ્યમંત્રી બનાવો. રાહુલ ગાંધીએ વિચાર્યું. એટલે કેજરીવાલે ષડયંત્ર કર્યું. રાજકારણ નો અર્થ રાજ એટલે છુપાયેલું, છુપાયેલું કારણ. એને છુપાયું કે 40% દલિતો છે, બધા મત આપવા માંગશે તો કોંગ્રેસની સરકાર બનશે. એટલે બાબા સાહેબ નો ફોટો લઈને આવ્યો કેજરીવાલ, કે હું બાબા સાહેબને ફોટો ભેગો રાખીને દલિત મુખ્યમંત્રી ના રાખી દીધો. અને દલિતો ચોટી પીડા વિચાર્યું નહીં. મિત્રો, 9 જણા ટિકિટના માગણીદાર છે, એ 9 પૈકી 1 માગણીદાર હું છું. અને આપ સૌ કાર્યકર્તા અને આગેવાનની વચ્ચે ભાઈ શ્રી ભીખુભાઈ, ભાઈ શ્રી લલિતભાઈ, મંચ ઉપરના સૌ આગેવાનોની હાજરીમાં કહું છું કે પાર્ટી જે કઈ નિર્ણય કરશે એ નિર્ણયની સાથે હું સહમત છું. પાર્ટીએ 2017ની અંદર મને વિધાનસભાની ટિકિટ આપી હતી, આ વખતે કદાચ કોઈને ટિકિટ આપશે તો આપની વચ્ચે વચન આપીને જાઉં છું કે કાર્યકર્તા તરીકે એનું કામ કરીશ.
મિત્ર હિરણભાઈએ બહુ સારી વાત કરી કે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા બોલકો નથી, કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા વાચાળ નથી.